નમસ્કાર દર્શક મિત્રો હું છું યશ નાયક ઓફ બીટ ના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે વિષય છે તે છે કુતુહલ જી હા કુતુહલ ભારતના પ્રખ્યાત વસ્તુઓ ભારતને તેના અલગ અને વિશાળ લેન્ડમાસને કારણે ઘણીવાર દક્ષિણ એશિયાના ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે ત્રણે બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલો ભવ્ય હિમાલય તેને એશિયાના બાકીના ભાગથી અલગ કરે છે ભારત તેના પ્રાચીન ઇતિહાસ, ભવિધ્ય સબર લેન્ડસ્કેપ અને વિવિધ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેને એકવાર કહ્યું કે ભારત માનવ જાતિનું પારણું છે. માનવ વાણીનું જન્મસ્થળ છે. ઇતિહાસની માતા છે. દંતકથાની દાદી છે અને પરંપરાની પરદાદી છે. જો તમે ભારત પ્રત્યે આકર્ષિત છો અને આ દેશ વિશે વધુ જાણવા માટે ઉત્સુક છો તો આ ચૌદ અદ્ભુત વસ્તુઓ પર એક નજર નાખો જેના ભારત માટે પ્રખ્યાત છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે જેનું કુલ ક્ષેત્રફળ ત્રણ મિલિયન ચોરસ કિલોમીટર યુએનના અંદાજ મુજબ દેશમાં વિશ્વની અઢાર વસ્તી રહે છે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી તરીકે જાણીતું છે

અને નેપાળી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો બાણું માં સુધારા દ્વારા બે હજાર ત્રણ માં વધુ ચાર ભાષાઓ બોડો ડોગરી મૈથિલી અને સંથાલી ઉમેરવામાં આવી હતી અહીં ભારતની બાવીસ સત્તાવાર ભાષાઓની સૂચિ છે આસામી બંગાળી બોડો ડોંગરી ગુજરાતી હિન્દી કન્નડ કાશ્મીરી કોંકણી મૈથિલી મલયાલમ મરાઠી મિતે નેપાળી ઉડિયા પંજાબી સંસ્કૃત સંધાલી સિંધી તામિલ અને તેલુગુ અને ઉર્દુ વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ઇન્ડિયા પોસ્ટના વાર્ષિક અહેવાલ 2018 અને 19 મુજબ ભારતમાં 1,55,531 પોસ્ટ ઓફિસનું પોસ્ટલ નેટવર્ક છે 80% થી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે ભારતીય ટપાલ વિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ 21.56 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને 7753 લોકોની વસ્તી ધરાવે છે વિશ્વનો સૌથી ઊંચો ક્રિકેટ મેદાન 2444 મીટર એટલે કે 8108 ફૂટ ની ઊંચાઈએ આવેલું હિમાચલ પ્રદેશનું ચેલ ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ મેદાન છે 1893 માં તે પાટિયાલાના ભૂતપૂર્વ રજવાડાના મહારાજા ભૂપેન્દ્રસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું સ્ટેડિયમની આસપાસની હિમાચલ રેન્જ ના આકર્ષક દ્રશ્યો પ્રદાન પણ કરે છે ચેસની શોધ ચેસની રમત તેના વર્તમાન સ્વરૂપમાં ચતુરંગા નામની પ્રાચીન ભારતીય સ્ટ્રેટેજી ગેમમાંથી ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે ઐતિહાસિક પુરાવા સૂચવે છે કે છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના શાસન દરમિયાન ચતુરંગા ભારતમાં લોકપ્રિય રમત હતી ભારતમાંથી આ રમત અરેબિયા અને પછી યુરોપના વિવિધ ભાગોમાં ફેલાઈ ગઈ યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ યોગ સાધનોના ઇતિહાસ પૂર્વ વૈદિક કાળનો છે તે ભારતમાં લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ઉદભવ્યું હોવાનું માનવામાં આવે છે વેદ અને ઉપનિષદોમાં યોગનો ઉલ્લેખ છે હિન્દુ લોકવાયકામાં ભગવાન શિવને પ્રથમ યોગી અથવા આદિયોગી માનવામાં આવે છે વાઘની સૌથી વધુ સંખ્યા ભારત જંગલમાં લગભગ ત્રણ વાઘ ધરાવે છે જે વિશ્વની વાઘની વસ્તીના સિત્તેર છે બે હજાર અઢારની વાઘની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ ભારતમાં વાઘની વસ્તી છેલ્લા બાર વર્ષમાં બમણી વધુ થઈ ગઈ છે કુંભ મેળો સૌથી મોટો માનવ મેળાવડો ભારત કુંભ મેળાનું આયોજન કરવા માટે પ્રખ્યાત છે જે સૌથી વધુ પ્રખ્યાત ધાર્મિક મંડળોમાંનું એક છે કુંભ મેળાને પૃથ્વી પર માનવતાના સૌથી મોટા શાંતિપૂર્ણ મેળાવડા તરીકે ઓળખવામાં આવે છે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળા બે હજાર મિલિયન મુલાકાતીઓની સાક્ષી છે ચોથી ફેબ્રુઆરી બે ના રોજ લગભગ પચાસ મિલિયન લોકોએ તેની મુલાકાત લીધી હતી જે એક જ દિવસમાં એક જગ્યાએ સૌથી વધુ માનવ મેળાવડો છે ભારતમાં સૌપ્રથમ હીરાનું ખાણકામ કરવામાં આવ્યું હતું હીરા એ માનવજાત માટે જાણીતા સૌથી કિંમતી પથ્થરોમાંનું એક છે ના દાયકાની શરૂઆતમાં બ્રાઝિલે હીરાની શોધ કરી ત્યાં સુધી ભારત વિશ્વ માટે હીરાનો એકમાત્ર સ્ત્રોત હતો ભારતીય હીરાના સૌથી પહેલા જાણીતા રેકોર્ડ ચોથી સદી બિસીના છે જો કે ચોક્કસ વર્ષ અજ્ઞાત છે કોહેનુર દારિયા એ નૂર અને બરોડાના ચંદ્ર સહિત કેટલાક સૌથી ભવ્ય હીરાના ઉત્પાદન માટે ભારત પ્રખ્યાત છે વિશ્વની એકમાત્ર તરતી પોસ્ટ ઓફિસ તરતી પોસ્ટ ઓફિસ દાલ સરોવર પર સ્થિત છે જે ભારતના સૌથી મનોહર તળાવમાંનું એક છે તેનું ઉદ્ઘાટન બે હજાર અગિયારમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કર્યું હતું તેના અનોખા સ્થાનથી આકર્ષિત તે સ્થાનિકો તેમજ પ્રવાસીઓ દ્વારા વારંવાર આવે છે આયુર્વેદની ઉત્પત્તિ ઔષધિઓની સૌથી પ્રાચીન પ્રણાલીઓમાંની એક આયુર્વેદનો ઉદ્ભવ ભારતમાં વૈદિક યુગ દરમિયાન થયો હતો અર્થવેદના સ્ત્રોતો રોગ અને ઔષધીય વનસ્પતિઓનું વર્ણન કરે છે ચરક સંહિતા અને અશ્રુતા સંહિતા એ દવા પરના કેટલાક જાણીતા પ્રાચીન સંસ્કૃત ગ્રંથો છે ચાર પ્રાચીન ધર્મનું જન્મસ્થળ ચાર મુખ્ય ધર્મો હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને શીખ ધર્મનો ઉદ્ભવ ભારતમાં થયો છે વિશ્વની લગભગ પચીસ ટકા વસ્તી આ ધર્મોને અનુસરે છે જૈન ધર્મની સ્થાપના ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ હતી જ્યારે બૌદ્ધ ધર્મની સ્થાપના ઈસવીસન પૂર્વ પાંચમી સદીમાં થઈ શીખ ધર્મનો ઇતિહાસ પંદરમી સદીનો છે જ્યારે તેની સ્થાપના ગુરુ નાનક દેવ દ્વારા કરવામાં આવી હતી મસાલાના સૌથી મોટા ઉત્પાદક ભારત વિશ્વના લગભગ સિત્તેર મસાલાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે

અતિથિ દેવો ભવ એ ભારતીય જીવન પદ્ધતિનો અભિન્ન ભાગ છે તેનો શાબ્દિક અર્થ થાય છે મહેમાન ભગવાનની સમકક્ષ છે આ કહેવત તૈતિરયિત ઉપનિષદના શ્લોકોનો એક ભાગ છે સંપૂર્ણ રીતે તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આનો અર્થ છે એવી વ્યક્તિ બનો જે માતા-પિતા શિક્ષક અને મહેમાનને ભગવાન માને છે ભારત વિશ્વભરમાં તેના આતિથ્ય માટે પ્રખ્યાત છે જૂના સમયથી દેશમાં અતિથિઓ સાથે ખૂબ જ આદરપૂર્વક વર્તે છે તો દર્શક મિત્રો ઓફ બીટના કુતુહલ કાર્યક્રમમાં બસ આજે આટલું જ ફરી મળીશું ઓફ બીટ ના એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર